લોકડાઉનના સમયકાળમાં સોશિયલ મીડિયાએ બેરોજગાર યુવાનો માટે રોજગારીના દ્વાર ખોલ્યા છે. બેરોજગાર યુવાને રોજગારી મેળવી છે. કોરોનાની મહામારીમાં લાગેલ લોકડાઉનના પગલે કેટલાય લોકો બેરોજગાર બન્યા છે, તેમાં પણ યુવાનોની સંખ્યા વધુ છે. લોકડાઉનથી લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. હાલ મેરેજની સિઝનમાં રદ થતા ફોટો અને વિડીયોનો વ્યવસાય કરતા યુવાનો રોજગારી માટે ભટકી રહ્યા છે, ત્યારે ભરૂચના અંબિકાનગરમાં રહેતા અને ફોટો અને વિડીયોનો વ્યવસાય કરતા ઈશાન શાહને પણ લોકડાઉનના સમયકાળમાં લગ્ન સિઝનો રદ થતા વ્યવસાય બંધ થવા પામ્યો છે અને રોજગારીની જરૂરિયાત આવી પડી છે. ત્યારે ઈશાને સોશિયલ મીડિયાનો ઉપયોગથી ઘરે રહી સેવ ઉસળ વહેંચવાનો વ્યવસાય શરૂ કરવાનો વિચાર કર્યો અને પરિવાર અને મિત્રોનો સહકાર મળતા તેને લોકડાઉન નામનો ઉપયોગ કરી સેવ ઉસળનો વ્યવસાય ચાલુ કર્યો છે, જે હાલ લોકડાઉનના સમયમાં બેરોજગાર યુવાનો માટે સોશિયલ મીડિયાએ રોજગારના દ્વાર ખોલી આપ્યા છે. કોરોનાની મહામારીના કારણે લાગેલ લોકડાઉનના કારણે સૌ લોકોને ધંધામાં ઇફેક્ટ પડેલી છે. તો મારો બિઝનેસ હતો ફોટોગ્રાફી એન્ડ વિડીયોગ્રાફીનો, તેમાં પણ મને બહુ મોટી ખોટ વાગી છે. પછી બધું બિઝનેસ બધાને લો છે હમણાં, તો મારા ફ્રેન્ડ લોકોને અમે એક વખત ઘરેથી સેવસણનો ટેસ્ટ કરવા માટે અમે ખાલી બનાવ્યું, તો બધા ફ્રેન્ડ્સને બહુ ભાઈ સારો એમનો એ મળ્યો. તો મને એવું કીધું કે તું પણ ચાલુ કર સેવસણ, ટ્રાય કરીએ આપણે કે સોશિયલ મીડિયા દ્વારા. તો સોશિયલ મીડિયાથી મને વધારેમાં વધારે એ પ્રચાર થયો મારો સોશિયલ મીડિયાથી, અને લોકડાઉનમાં મેં ઘરેથી સેવસણ હમણાં ચાલુ કર્યું છે અને સારો બિઝનેસ મારો થાય છે હમણાં. તો સૌ લોકોને મેં કહેવા માગું છું કે તમે ઘરેથી કંઈ ને કંઈ કરો તો બેરોજગારીનો કંઈ નીકળશે, કંઈ નીકળે એવું લાગતું નથી વર્ષ સુધીને. પરેશ મહેતાનો રિપોર્ટ, ભરૂચ.